અમદાવાદમાં જૈન સમાજનો પસંદગી મેળો યોજાયો હતો, જેમાં દેશભરમાંથી જૈન સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જીવનસાથી પસંદગી મેળામાં 200થી વધુ લગ્ન ઈચ્છુક યુવાન યુવતીઓ અને તેમના માતા પિતાઓ પણ હાજર રહ્યા હતા. પાટીદાર સમાજ દ્વારા જૈન સમાજે પણ પોતાની દીકરા દીકરીઓ અન્ય જ્ઞાતિમાં લગ્ન ન કરાવવા માટે સંકલ્પ લીધો હતો. અન્ય જ્ઞાતિઓમાં લગ્ન થવાથી દીકરા દીકરીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેના માટે જૈન સમાજ દ્વારા આ પ્રકારનું આયોજન કરીને પોતાના સમાજમાં જ દીકરા દીકરીના લગ્ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ સાથે જ આ પ્રકારનો જીવનસાથી પસંદગી મેળો અલગ અલગ કેટેગરીનો વર્ષમાં 2 વાર યોજવામાં આવે છે, તેના કારણે યુવક યુવતીઓને મનપસંદ પાત્ર મળી રહે છે. અત્યારે અમારો આ ચોથો ગેટ ટુગેધર છે, જે આખા ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાં પણ જૈનો માટે કોઈએ પણ બેક ટુ બેક એક વર્ષમાં ચોથું ઓર્ગેનાઇઝેશન નથી કર્યું. એ માત્ર અને માત્ર મારી જૈનો માટેની, દીકરા દીકરીઓ માટેની મહાવીર જૈન મેટ્રોમોની જ આ ઓર્ગેનાઇઝ કરેલી છે. આ આપણું આ વર્ષનું ચોથું ફંક્શન છે અને દરેકે દરેક ફંક્શન મારા હાઉસફુલ હોય છે અને માત્ર જૈનો માટે જ અમે લોકો આ પહેલ કરીએ છીએ. કારણ કે અત્યારે જૈનની દીકરીઓ અને જૈનના દીકરાઓ જો આ બધું આપણે પહેલ ના કરીએ તો પછી એ બીજી નાતમાં અને બીજા સમાજમાં થાય. જૈનનો સમાજ આમ પણ ઘણો ઓછો છે, એટલે અમારી મેઇન પહેલ એ છે કે જૈનના દીકરા દીકરીઓને સારું ઘર મળે, જૈનના દીકરા દીકરીઓ જૈનના દીકરા દીકરીઓના ઘરમાં સેટ થાય. કારણ કે અમારા જૈનોમાં ઘણા બટાકા ના ખાતા, ઘણા બધા રિવાજો હોય, એટલે એ બધી અમે કરી. અને અમારા ટોટલ અત્યારે એઝ ઓફ નાઉ 22,000 મેમ્બર છે. રેકોર્ડ બ્રેક ઉપર અમારી સંસ્થા અત્યારે ચાલી રહી છે અને અમે લોકો ઘણી જ બધી મહેનત કરીએ છીએ. પર્સનલી ઇન્ટરવ્યુ અમારી ઓફિસમાં પણ કોન્ફરન્સ હોલમાં અમે બોલાવી છે. અત્યારે તમે જોતા હશો તો જલગાંવ, કલકત્તા, બોમ્બે, જ્યાં જ્યાંથી લોકો પબ્લિક, અમે ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી પણ અત્યારે અહીંયા સ્પેશિયલ મારા ઇવેન્ટ માટે આ પધારેલા છે. અને અત્યારે અમે લોકો આના માટે રાત દિવસ અમારી સંસ્થા સાથે 7 દિવસ આના માટે ચાલી રહી છે અને છેલ્લા 1 વર્ષમાં 2,000થી ઉપર લોકોના રેકોર્ડ બ્રેક મેરેજ થયેલા છે. કર્ણાટકના ઓગલેથી ટોમેટો સોસની બોટલોની આડમાં ચોટીલા ખાતે લઈ જવા